હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આપણે ડિફરન્ટ સ્ટાઇલમાં અને ડિફરન્ટ વેરાયટીમાં અપ્પમ ટેસ્ટ કર્યા છે આજે આપણે કોર્ન અપમ બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે ચોમાસાની સિઝન છે અને દરેકને નવ નવું ખાવાની મજા આવતી હોય છે તો કોર્ન અપમ માટે આપણે બે કોર્નને ક્રશ કરીને લીધા છે એક વાળકી પીળી મકાઈનો લોટ જો મકાઈનો લોટ ન હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો ચીલી જિન્જર પેસ્ટ તલ હિંગ તેલ કરી લિવ્સ દહીં લીલા ધાણા અને મીઠુંનો યુઝ કર્યો છે આ બધી જ વસ્તુ આપણને ઘરમાં મળી રહેતી હોય છે અને ખાવામાં પણ આ બહુ જ સરસ અને બહુ જ મજા આવે છે તો સૌથી પહેલાં આપણે વઘાર કરવાનો છે તો વઘાર માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં હિંગ નાખીશું મકઈ ઘણાને ભારે પડતી હોય છે એટલે આપણે હિંગનો યુઝ કર્યો છે તલ આ શેકેલા તલ છે એટલે આપણે બહુ એને થવા નથી દેતા અને મીઠો લીમડો થોડી ફ્રેગરન્સ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે હવે એમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે આ જ્યારે શેકેલું હોય છે ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે જો તેલ ઓછું ખાવું હોય તો તમે કાચું પણમાં એડ કરી શકો છો હવે એક મોટા વાસણમાં આપણે વઘાર કાઢી લેવાનો છે અને તેમાં જ આપણે કોર્નને ક્રશ કરેલા છે એ લેવાના છે ચણાનો લોટ અથવા મકાઈનો લોટ મેં મકાઈનો લોટ લીધો છે ધાણા દહીં દહીં બહુ ખાટું ન હોય એવું લેવું અને મીઠું ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અપમ બને છે જો તમારી પાસે ઇડલીનું ખીરું હોય તો એનો પણ યુઝ કરી શકો છો ખીરું બરાબર મિક્સ થઈ જાય જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરજો પણ મકઈ ફ્રેશ હોય તો પાણીની જરૂર નહીં પડે હવે આ ખીરુંને આપણે દસ મિનિટ માટે ઢાંકી અને મૂકી રાખવાનું છે ત્યાં સુધી આપણે અપમ સ્ટેન્ડને ગરમ કરી લઈએ નોર્મલી આપણે જે પ્રમાણે અપમ ઉતારીએ છીએ કે બનાવીએ છીએ એ જ રીતે આપણે આ અપમ પણ બનાવીશું તેલ મૂકી અને એમાં થોડા તલ નાખવાના છે હવે જરૂર પ્રમાણે અપમ સ્ટેન્ડમાં ખીરું મૂકવાનું છે આમાં આપણે ખારો કે ઈનો બિલકુલ નથી નાખ્યું ફ્રેશ મકઈ છે એટલે ચડતા પણ વાર નહીં લાગે એકદમ ફટાફટ અને ઇઝીલી બની જાય છે હવે આ રીતે આપણે અપમ આમાં મૂકી દેવાના છે જો ડુંગળી અને ગાજર કેપ્સિકમ એડ કરવા હોય તો એ વેજીટેબલ અપમ તરીકે પણ તમે સર્વ કરી શકો થોડું તેલ આપણે ઉપરથી એડ કરવાનું છે અને ઢાંકીને લગભગ થી ત્રણ મિનિટ માટે એને મૂકી દઈશું એટલે મકઈ એકદમ સરસ ચડી જાય જો આ રીતે આપણે એને ટર્ન કરી લેવાનું છે જો જરૂર લાગે તો થોડુંક તેલ તમે એડ કરી શકો આ અપમને તમે બાળકોને ટિફિનમાં અને સ્નેક્સમાં પણ તમે સર્વ કરી શકો છો જો બાઇટિંગમાં તમારે સર્વ કરવું હોય તો પણ એક બેસ્ટ રેસીપી છે હવે લગભગ અપમ થઈ ગયા છે પણ હજી આપણે થોડા આને કડક કરી લઈશું ફુદીનાની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે તમે સર્વ કરશો તો ખાવામાં બહુ જ સરસ લાગશે હવે આપણા આપમ થઈ ગયા છે તો આપણે એને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ છે ને આ એકદમ ઇઝી રેસીપી તમને મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો થેન્ક યુ